الذي من قبله مكن له دينه الذي ارتضيته لعبد المؤمن بعده خوفي امنا يعبد فلا يشرك بك شيئا. اللهم اعزه وعزز به وانصره وانتصر به والنصر نصرا عزيزا وافتح له فتحا يسيرا واجعل له من لدنك سلطانا نصيرا. اللهم اظهر به دينك وسنة نبيك حتى لا يستخفي بشيء من الحق مخافة احد من الغال. اللهم انا نرغب اليك في دولة كريمة تعز بها الاسلام واهله وتذل بها النفاق واهله وتجعلنا فيها من الدعاة الى طاعتك والقادة الى سبيلك وترزقنا بها كرامة الدنيا والاخرة. اللهم ما عرفتنا من الحق فعملنا وما قصرنا فبلغنا. اللهم المن به شعثنا واجعل به صدعنا وارضغ به فكرنا وكثر به قلتنا واعزز به ذلتنا واغني به عائلنا واقض به عن مغرمنا واجبر به فقرنا وصد به خلتنا ويسر به عسرنا. الله اكبر والله اكبر. الله اكبر والله اكبر. الله اكبر અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અહીંયા બધા ઇફ્તારનો ઇંતજામ થયો છે અને ખરેખર આ એવું ઇફ્તારનો એવું સમય છે કે જ્યાં ન ફક્ત કે ઇન્સાનની દુઆઓ કબૂલ થાય છે બલ્કે તકદીરે બદલી જાય છે હર ઇન્સાનની. આ એક સ્પેશિયલ મોકો છે. ભગવદગારે આલમ આપણે એ જ તોફિકાત આપે કે આજે કેટલા વર્ષ પછી બધા મોમેની સાથે મળીને ઇફ્તાર કરે છે. એમાં જે લજ્જત છે, પ્યારો મોહબ્બત છે, ખુદા મુતાલા એની અંદર ઓર ઇજાફો કરવામાં આવ્યો. અમારી દરમિયાનમાં શેખ સાહેબ મોજૂદ છે અને આપણે હમણાં જોયા કે કેટલી સરસ મુદ્દા તકલીફ કર્યા ને ઘણી બધી વાયદો નસીહતો એનાથી મળી. તો હું શેખુનાને કહું છું થેન્ક યુ વેરી મચ શેખુના કે જે તમે શોર્ટ ટાઈમની અંદર આ પ્રોગ્રામમાં તમે સામેલ થયા અને તમે તૈયાર થયા. ફક્ત મને કહેવાનું કે જરાક તમે આખા પ્રોગ્રામની બારામાં જરાક ટૂંક અગર ચિત્ર તમે આપો ને તમારું જે સબ્જેક્ટ છે, વિષય છે, એની બારામાં જરાક તમે. સલામ અલૈકુમ જમ્મુ વરહમતુલ્લાહ વબરકાતુહ. શેખના તમારો શુક્રિયા અને આભાર માને છે અમે કે તમે સાંજનીથી ઉઠીને અમારા સુધી આવ્યા. અમારું તો એનું કોન્ટ્રેર થયું કે અમને તમારા પાસે આવું જો તમે ના આવો અમારા પાસે. પહેલે તો અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો શુક્ર અને જઝાકલ્લાહ તમે આવ્યા. ખુદા તમારી બધી દુઆઓ હાજતો અને ઉમેદોને પૂરી કરી. તો હા, જેવી રીતે તમે અમને બયાન કર્યા કે આપણે જોઈ રહ્યા છીએ કે બે વર્ષ પછી આપણને જે આ તોફિક મળે છે કે આપણે પાછું સાથે મળીને ઇફ્તાર કરે એ લાજવાબ છે. અને ખરેખર આ નવમી રાત છે આજની રાતે. તો જોઈ રહ્યા છે કે આ આઠ રાત દરમિયાન જે મોહબ્બત આ બે વર્ષની અંદરમાં ઓછી થઈ ગઈ હતી વધારે થઈ ગઈ. એટલે બે વર્ષની અંદરમાં જેટલું હાયલું ગયું પણ અમુક રાતમાં બધું પાછું સાથે આવી ગયું. એટલે આ ઇફ્તારનો એક ઇફ્તાર છે અને આ મસ્જિદ મસ્જિદનો પ્રોગ્રામ તો જારી હતો
પણ આ ઇફ્તારની અંદરમાં જે આપણને મોહબ્બત મળે છે એ આપણને ક્યાંય નથી દેખાતી. આપણે મહેરૂમ હતા, મહેરૂમ હતા આ વસ્તુથી. તો આપણને ઇફેક્ટિવમાં દેખાવામાં આવે છે કે આ બધી વસ્તુ આજે આપણને આજે મરે છે અને દેખાવામાં આવે છે એ લાજવાબ છે. અને ખુદાનું આપણે શુક્રગુજાર છે કે આપણને ફરી વાર તોફિક આપો કે આપણે સાથે મળીને બેસી અને સાથે મળીને ઇફ્તાર કરી શકીએ. અને જેવી રીતના અમને હું દર્શનની અંદરમાં બયાન કર્યો હતો કે જે મારું મોઝું પણ એ છે કે જે આપણા પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમનો જે ખુતબો છે કે દર માહે રમઝાન મોર પોતે આપતા હતા, એની અંદરમાં પોતે ફરમાવે છે કે આપણે ઇફ્તાર આપીએ એકબીજાને. અને એક શખ્સ રસૂલથી સવાલ કરે છે, મૌલા અમારા પાસે તાકાત નથી ઇફ્તાર કરવાનું. તો કહે છે કે તમારા પાસે તાકાત ના હોય તો એક ખજૂરના દાનાથી તમે ઇફ્તાર જો આપો છો તો તમને જહન્નમના આગથી બચી શકો છો. અને એનાથી ઊંડા વાત કરે છે રસૂલ અને કહે છે જો એ પણ ના તો એક ગ્લાસ પાણી છે કમસે કમ તમે એકબીજાને ઇફ્તાર કરાવી શકો. તો આપણને આજે દેખાય છે કે જે વસ્તુ છે આપણે મહેરૂમ હતા, આજે અલ્હમ્દુલિલ્લાહ આ સવાબને આજે આપણે ઉઠાવી રહ્યા છે. અને એક વસ્તુ હું ઇજાફો કરીશ કે જ્યારે અહીંયા આપણે બેસીએ છીએ ત્યારે દરરોજના બધાયના જબાનમાંથી આજ નકરે છે સેલુ મુઆજ પાખતાજ, એટલે એકબીજાને આપવાનો મહિનો છે આ. એટલે આપણે એકબીજાને આપતા જ રહીએ જેટલું આપે છે. પછી ઇફ્તાર હોય, મોહબ્બત હોય, દિલચસ્પી હોય, બધી વાત તમે જોજો કે ઇફ્તારની અંદરમાં આપણને બધું દેખાવામાં આવશે. મોહબ્બત દેખાશે, એકબીજાની લાગણી હશે, એકબીજાની ધ્યાન હશે. ઓલું સવાર તને બધું મળ્યું, તને આ મળ્યું, એટલે આપણે એ એકબીજાની વ્યાધિની અંદરમાં હશો કે જે આપણું એક હદફ અને મકસદ હોય છે કે આ દિન ઇસ્લામની અંદરમાં કે આપણે એકબીજાની વ્યાધિ કરી શકીએ. હસન, થેન્ક યુ વેરી મચ, જઝાકલ્લા, થેન્ક યુ કે તે જે તમે બયાન કર્યા કે ખરેખર એની અંદર જ આ જે મીઠાસ છે એની અંદર સમાયેલી છે જે આજે આપણે કેટલા વર્ષથી આપણે એને મહેરૂમ કરતા હતા. ખુદાવંદ તાલા તમારી તફિકતમાં વધારો કરે, હિંમતનો વધારો કરે અને એવી જ રીતે તાકાત અને સ્ટ્રેન્થ એનાયત કરે જેથી કરીને આ પ્રોગ્રામને તમે જાળવી રાખો. અને ખુદાવંદ તાલામાં તમામ મોમિનીને જે છે એ આફત બલિયાથી મહેફૂઝ રાખે, ખાસ કરીને કે જે મોમિનીન આ ગયા સફરે હતા, આ સફરે નથી, તેઓ લોકો ચાહે મોમિનીનમાંથી હોય કે મોમિનાતમાંથી હોય, પરવરદિગાર તેઓને જવારે માસુમીનમાં જગા એનાયત કરે અને તેમજ તેઓના ગુના અને કબીલા વસીરાને માફ ફરમાવે. ને આપણે ઇમામને ઝુમર માંગતા છીએ. થેન્ક યુ વેરી મચ. Dans tous les dom-toms, on a regardé, hein, il y a une marque qui est 50%. Il y a une marque qui est 50%. Mais on dit quel Mourad ? Là, je peux te demander. C'est la table des jeunes ? જેવી રીતે આપણે શરૂઆતમાં જ અહીંયા મહેફિલે ઇમામે જમાનામાં આપણે અત્યારે છે ને આ પ્રોગ્રામો બધાય તમે જોયા. એક વાર ફરતી વાર કુરાન ખાનીનો પ્રોગ્રામ, પછી દર્શનું, દુઆ ઇફ્તિતાહનું અને નમાઝનું અને ઇફ્તારનું જબરદસ્ત. અલ્હમ્દુલિલ્લાહ આપણે જોયા કે બધાય પોતપોતાનું કન્ટ્રીબ્યુશન પેશ કરે છે, ખુદા સલામત રાખે. પણ આપણે કહીએ છીએ ને કે બિહાઇન્ડ ધ સીન, યાની જે કેમેરાની પાછળ જે કામ કરવાવાળા છે એનું પણ બહુ મોટોમાં મોટો રોલ છે. આજે આપણે જોઈએ છીએ કે સેમ્પિયર જમાતની જેટલી પણ રેકોર્ડિંગ છે આપણા ઇરફાનભાઈ અમારી દરમિયાનમાં મોજૂદ છે. આપણે તો અલ્હમ્દુલિલ્લાહ જોઈએ છે, રાજી થાય છે, પણ એના પાછળ જે છે
એ જે મહેનત કરી રહ્યા છે એનું લાજવાબ છે કે એથી રેકોર્ડ કરી સરખી રીતે આપણે મોકલે, પછી એ કાંઈ રિવોર્ડનું કે કાંઈ ઇનામ મળે કે કાંઈ પણ થાય કાંઈ પણ, બસ ના, એ પરવરદિગાર તું એ મહેનતને કબૂલ કરજે. માશાઅલ્લાહ. તો આવો વિચાર આવી ચીજો અગર હોય તો એનાથી જ આજે આપણો સોશિયલ મીડિયા હોય કે આપણો ખોજા ટીવીનું જે મીડિયાનું પ્લેટફોર્મ છે ત્યારે તો આ વાત છે. ઇન્શાઅલ્લાહ. તો આપણે ઇરફાનભાઈને પહેલાં તો એની અભિનંદન પાઠવે છે, આપણે એન્કરેજ કરીએ છીએ કે પરવરદિગાર તેઓને સલામત રાખે, શાદ આબાદ રાખે. અને હું કહું છું કે ઇરફાનભાઈ, એમાં શક નથી કે આ પ્રોગ્રામ તમે બધું કરો છો, તો જરાક તમે એનો ઉલ્લેખ તમે આપો જેથી કરીને આપણી ઓડિયન્સને પણ ખબર પડે કે તમારું ઇન્ટેન્શન કેવી રીતે તમે એની ઉત્સાહિત તરીકેથી પેગામ પહોંચાડો છો. આપણા સાથે આજે ખુજા તેવીની જે ટીમ છે આવેલી છે, દૂરથી દૂરથી અહીંયા પધારેલી છે, આ બધી પ્રોગ્રામોમાં શરકત લી છે. તો આના પછવાડે તો મહેનત તો જરૂર છે, પણ એક મેસેજ દેવા માંગીશ આપણી કોમને, આપણા કોમના જવાનોને, કે આ ચીજ જે છે એ સવાબનું કામ છે. ને આ મોમોદોને કોઈ બી રીતે તમે આ કોઈ બી કામ કરશો તો જરૂર તમને એલેબેથના એલેબેથના સાથમાં તમને જરૂર એનો અજર મળશે, દુનિયામાં બી આખેરતમાં બી. ને જ્યાં મહેનત થઈ રહી છે હમણાંના, પણ આ 10 વર્ષ પછી આપણને આ કામ લાગશે. તો હું વિનંતી કરું છું જેટલા આપણા જવાનો છે કોમના બધે આ કામમાં પાર્ટિસિપેટ થાય, જેથી આપણું સોશિયલ મીડિયા તેમજ આપણું જેટલું બધું કોમનું બધું આ ઇમારતો છે, મજાલિસો છે, પ્રોગ્રામો છે, ઓર આપણે આગળ વધારે ને આપણે લાભ લઈ શકીએ પૂરી રીતના. ને બીજું કહેવાનું એ છે કે આજે માહે રમઝાન મહિનો છે, હાલી રહ્યો છે, અલ્લાહ આપણી બધાની તોફિકાતોમાં વધારો કરે, તેમજ આપણા બધા મરૂમોને બક્ષી આપે. ને આ કોમ આ કામ એવું કરવાનું છે કે આ હર હંમેશ કન્ટિન્યુ રહે, તો જેથી આ સિલસિલો બાકી રહે. ને બસ મારું કહેવાનું એ જ છે. થેન્ક યુ વેરી મચ ઇરફાન. અને આપણે દુઆ કરીએ કે આપણી કોમની અંદર એવી અલ્હમ્દુલિલ્લાહ આપણે કહીએ ને કે રિયુનિયનની જેટલા પણ જમાતો છે તેઓના જે નૌજવાનો છે તેઓ મહેનત કરી રહ્યા છે. ને બીજા ઠેકાને પણ અગર આપણે જોઈએ કે હર કોમ નૌજવાનો વગર અધૂરી છે. ને એવી જ રીતે નૌજવાનોનો સાથ અગર આપણે હોય તો એવી રીતે આપણે આગળ વધી શકીએ છીએ. ને ઇન્શાઅલ્લાહ તઆલા એ બધાય એવા નૌજવાનો છે કે જે સિપાહ ઇમામે જમાનાની લશ્કરમાં સામેલ થતા ઇમામે જમાના માટે પણ નુસરત અને મદદગાર સાબિત થશે. ઇલાહ્યા, થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે જોયા કે ઇફતાર બી આપણું થઈ ગયું, બધા આપણે સાથે સાથે મરીને કર્યા, પણ એના પાછળ પણ ફેઝનું ઘણી બધું કોન્ટ્રીબ્યુશન છે. આપણા નૌજવાનો બધાને સર્વ કરી, વોલિટરી એ લોકો આપણે આપી કરી, ને અત્યારે તેઓ બેઠે છે આરામથી, ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ ઇફતાર કરે છે. કેટલી ખુશી થાય છે અલ્હમ્દુલિલ્લાહ કે બધા મોમિનીને એક ખિદમત કરીને પછી પોતે એનું ઇફતાર કરવું, એ ખિદમતનું પણ ઘણું બધું લાજવાબ અને મીઠાશ છે. અને ખુદાને તાલા આપણા મોમિનીન માટે દુઆ કરે કે આપણા ફેઝને, આપણી ટીમને, આપણા નૌજવાનોને અલ્લાહ સલામત રાખે, એવી જ રીતે આપણી કોમની તેઓ ખિદમત કરતા રહીએ. સ્પેશિયલ બૈરાઓમાં તો એવું છે, જેટલા સર્વિસ વાળા છે ને એ લોકો માટે આ મુગારી સ્પેશિયલ છે. મદામ અંજીલા સાબિર લદા કરે છે સ્પેશિયલ આખા સ્યુદમાં. હા, આખા સ્યુદમાં તમને આવી ના મળે શેખ ને, તમે ચાખો, તમે આનો સ્વભાવ સ્પેશિયલ છે. માજી પ્રમુખે પણ અહીંયા કનાડા થી આવ્યા છે, તો જરાક પૂછીજો કેમ છે, કેમ નથી, અમારો કેમ એને લાગે છે. અને વધારે સારું થઈ ગયું છે. રોનક તો બહુ બચ્ચે, રોનક સુધની રોનક જે ખાસ રોનક હતી પહેલાથી તો બહુ બચ્ચે. અને તમે તો જોયા જે તમે બેઠા હતા દોઆમાં, દસમાં અને પ્રેઝન્સ માશાલ્લાહ બચ્ચે, લગભગ 80% માણસ આવે છે મજા. જી જી અંદર માં ખૂબી છે, બધે બધે એક જ છે, એક જ છે, એક જ છે.
સાચી વાત કહું, બિગિનિંગમાં ન્યાસમાં કાંઈ સ્પેશિયલ તૈયારી તો નહોતી ને આપણી, એમ હતું કે જેને જે લઈ આવું એ લઈ આવે, અને પ્રોબ્લેમ પડી ગયો બાજુમાં, બહુ જાજુ આવી ગયો, પછી અમે રન થઈ ગયા. પછી રોજાની હાલતમાં હોય તમને ખબર છે, પછી મન થઈ જાય બધી લઈ આવતા હોય તો દરરોજના, પછી દરરોજના ઈ સલાદ ને બંધ જ કરી નાખ્યા. ઘરે આવીને મને એમ થશે કે મેં કોક ને કઈ ખાય, એટલે એને એમ થાય કે રસૂલે ખુદા ની હદીસ અમલ કર્યો, ખજૂરે રાખી જ કોઈને જેમ કે આજુબાજુમાં એના આપી. ગુડ ગુડ, થેન્ક યુ વેરી મચ. તો તમે જોયા ના કે આવું એક ડિસ્કશન હતું અને બધાએ પોતપોતાની ઓપિનિયન પેશ કર્યા. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદ તાલા બધાઓને તૌફીકાતમાં વધારો કરે, અને ઈ વજ આપણે કહીએ કે ઈ નહેમત, ઈ કોશિશ માહે રમઝાન સુધી આપણે એને મહેદૂદ ન રાખે, બલ્કે માહે મુબારક રમઝાન પછી પણ એવી જ રીતે પ્યારો મોહબ્બત પડતો જાય. જઝાકઅલ્લાહ.